નમસ્તે બાળ મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? એ હવે તમને મજા પડી હશે. એ આજે આપણે ધોરણ એકની અંદર પોપટે ખધી પાકી કેરી એ પાઠ આપણે ભણ્યા, બરાબર છે? એમાં ઘણું બધું આજે ભણ્યા આપણે. તમે અત્યાર સુધી બધા કેટલા બધા વિડીયો ભણ્યા, એની અંદર આપણે 7 નંબરનો આજે વિડીયો ભણવાનો છે, પાઠ 7, બરાબર છે? તમે ઓ વાળા શબ્દો ભણ્યા, છેલ્લે ર અને અણ આવે તેવા શબ્દો ભણ્યા, પછી નવો શબ્દ બનાવો તે પણ ભણ્યા, કોણ બોલે છે તે પણ ભણ્યા, અને આજે આપણે શું ભણીશું? શબ્દના જોડકા ભણીશું. તમારે પાઠની અંદર સ્વાધ્યાય પોથીમાં ચોપડીમાં જુદા જુદા બધા શબ્દો આપ્યા છે, એ તમને શબ્દને કેવી રીતે જોડવાના છે એ તમારે, જો શબ્દ વાંચતા આવડતા હશે તો તમે ગમે તેથી શોધીને તમે એ જોડી શકશો, અને એની પીડીએફ ફાઇલ આવે એ તમારે લખવાની છે, સી ડબલ્યુ અને એ ડબલ્યુ, બરાબર છે? ચાલો બધા તૈયાર છો? સરસ. પાઠ 9, પોપટે ખાધી પાકી કેરી, પાઠ 7, શબ્દના જોડકા, બરાબર છે? તમને બધાને શબ્દ લખ્યા છે, જો ગુળો, ફાનસ, જમણ, કોલસો, લખોટી, મોતી, ખીરકી, ફટાકડા. હવે બીજી બાજુ પણ શબ્દ આપેલા છે, એ તમારે શબ્દ જોવાના, એ શબ્દ વાંચીને તમારે જોવા જોઈએ. ફાનસ, જમણ, ઘોડો, લખોટી, મોતી, કોલસો, ફટાકડા, ખેતી. પછી આ બાજુ પણ છે, ભજન, યજમાન, યજમાન, પછી ભજન, આવી રીતે, બરાબર છે? જુદા જુદા શબ્દો આપ્યા છે. હવે જે સરખા શબ્દ લાગતા હોય એને તમારે જોડવાના. આ તો તમે ગેમ પણ રમી શકો, તમે ઘેર બેઠા બેઠા બધા પેમેન્ટો બેઠા હોય તો તમે શબ્દ લખી નાખો, ચાલો અહીં જઈ જોડજો, અહીં જઈ જોડજો, તો તમને એમાં બહુ મજા આવશે. ચાલો હવે જોડીશું. પહેલો શબ્દ કયો છે? ઘોડો. ઘોડાને ઘોડા સાથે જોડવાનું છે, નીચે આપે છે ઘોડો, સરસ. પછી આ શું લખ્યું છે? ફાનસ. ફાનસને કોની સાથે જોડવાનું? ફાનસ સાથે જોડ્યો બધાએ. ચાલો પછી આ કયો શબ્દ છે? જમણ. કયો છે? જમણ. તો જમણને જમણ જોડવાનું. ચાલો પછી આ શબ્દ કયો છે? બધા આવે તો વાંચતા આવડતું હશે, ઓ વાળા શબ્દો, ઔ વાળા શબ્દો, અ બધા આવડે છે, તો આ કયો શબ્દ છે? કોલસો. તો કોલસાને કોલસાની જોડે જોડવાનું છે. પછી લખોટી. શું છે? લખોટી. લખોટીને લખોટી સાથે જોડીશું. આ શું છે? શું બોલાશે આને? મોતી. શું બોલાશે? મોતી. મોતીને મોતી સાથે આપણે જોડીશું. આમાં તો બહુ મજા પડે તમારે આવી રીતે શબ્દ જોડવાની. પછી આ શું છે? ફીરકી. શું લખ્યું છે? ફીરકી. તો ફીરકીને ફીરકીની સાથે આપણે જોડીશું. પછી શું છે આને? શું બોલાશે? શું બોલાશે? ફટાકડા. શું બોલાશે? ફટાકડા. તો અને પછી આ બાજુ આ શું છે? શું બોલશો? ચાલો બધા બોલો, જો ભજન. તો ભજનને અને આને આ શું બોલાશે? યજમાન. તો યજમાનને યજમાન જોડે. તો બાળ મિત્રો, આવી રીતે ઘણા બધા શબ્દો છે, તો તમારે બધા શબ્દને તમારે આવી રીતે જુદા જુદા લખી એક નોટની અંદર લખવાના, જે યાદ આવે લખી, સામ સામે લખી, તમે જોડશો તો તમને વધારે તમને શબ્દ વાંચતા આવડશે. તો જો ફરી વાંચી જો, ઘોડો, ફાનસ, જમણ, કોલસો, લખોટી, મોતી, ફીરકી, ફટાકડા, પછી ભજન અને યજમાન. આમાં ભ, ય અને ફ વાળા શબ્દો આપ્યા છે, તો તમારે બાળ મિત્રો ચોપડીની અંદર બધા શબ્દો આપ્યા છે, સ્વાધ્યાય પોથીમાં શબ્દો આપ્યા છે, તો એ બધા તમે રોજ વાંચન કરશો તો તમને ઝડપથી આવડશે. ચાલો બાળ મિત્રો, મજા પડી શબ્દ જોડવાની? આવતા વિડીયોમાં આપણે ફરી પાછા મળીશું. આવજો.